વલસાડ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર મળી રહે તે માટે કરુણા અભિયાન અંતર્ગત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે પણ કરુણા અભિયાન 2020 સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રી તરફથી કરવામાં આવેલી છે, જેમાં સરકારશ્રીની સૂચના હેઠળ જિલ્લાના તમામ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓના નેજા હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ સ્વરૂપે આ કાર્યક્રમ 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલવાનો છે, જેમાં ઘાયલ થયેલા પક્ષીઓને એકત્રિત કરીને તેની સારવાર કરી પશુપાલન વિભાગના દવાખાનામાં સારવાર અપાવીને તેને બચાવવાનો પ્રયત્ન કરાશે. આમાં જિલ્લામાં 15 જેટલી એનજીઓ સક્રિય રહેશે. આ કરુણા અભિયાન કેમ્પ ગત વર્ષે પણ જિલ્લામાંથી 139 પક્ષીનો જીવ બચાવ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે વધુમાં વધુ નિર્દોષ પક્ષીના જીવ બચે એવા પ્રયાસ કરાશે. ચાલુ વર્ષે કરુણા અભિયાન 2020 સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજવાઈ રહ્યું છે. સરકારશ્રીની સીધી દેખરેખ અને સૂચના હેઠળ જિલ્લામાં કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને તમામ વિભાગના અધિકારીઓ તથા એનજીઓની મિટિંગ પણ કરવામાં આવી અને એક ઝુંબેશના રૂપે આ કાર્યક્રમ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલવાનો છે, જેમાં ઘાયલ થયેલા પક્ષીઓને એકત્ર કરીને આપણે એને પશુપાલન વિભાગના દવાખાનાઓમાં સારવાર અપાવીને એને બચાવવાનો પ્રયત્ન કરીશું. આમાં જિલ્લામાં 15 જેટલા એનજીઓની ટીમ પણ સક્રિય છે અને ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે પણ આપણા જિલ્લામાં 139 પક્ષીઓને રેસ્ક્યુ કરેલા, એ પૈકી 19 મૃત્યુ પામેલા, બાકીનાને આપણે બચાવી શકેલા. આશા રાખીએ છીએ કે ચાલુ વર્ષમાં પણ આપણે આપણા જિલ્લામાં લોક સહયોગથી સારામાં સારું કામ કરી શકીએ અને સમગ્ર કાર્યક્રમમાં જે સભ્યો જોડાયેલા છે એમના સંપર્ક નંબરો પણ છાપામાં પણ આપવામાં આવ્યા છે, તદુપરાંત પેમ્પલેટ છાપીને અલગ અલગ જગ્યાએ ચોંટાડવામાં આવ્યા છે. એથી જાહેર જનતાને ક્યાંય પણ ખબર પડે કે ઘાયલ થયેલું પક્ષી અમુક જગ્યાએ પડેલું છે અથવા લટકેલું છે તો એ ટીમના નંબરો પૈકી કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરીને મેસેજ આપી શકાય અને એ મેસેજ મળ્યેથી તુરંત એનજીઓ અથવા વન વિભાગના સ્ટાફ સાથે મળીને એ પક્ષીને બચાવીને સારવાર આપવાનું અભિયાન હાથ પર ધરવામાં આવે છે.